આપત્તિ વ્યવસ્થાપન તેમજ મોક ડ્રિલનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એટલે આપણે દોરડું નાખીએ કે ભાઈ દોરડું નાખું છું, અમને પકડી દીધું ઉપર આવી જાય, તો અમે સરળતાથી ઉપર આવી શકશે નહીં. તો આપણે એક કામ કરીએ તો આ રીતની ગાંઠ મારી દઈએ તો એક અહીંયા તો આરામથી આવી શકશે ને. જગ્યા ઊંડી છે, આ દિવાલથી સામેની દિવાલ સુધીનું ઊંડાણ છે અને એવડું તમારી પાસે દોરડું છે, તો તમે આ રીતે ગાંઠ પાડો તો અંદાજે કેટલો સમય લાગી જાય? 15-20 મિનિટ લાગી જાય. તમે કદાચ પેલો મરી પણ જાય. મલ્ટીપર્પઝ નોટ છે, ગમે એટલું મોટું, ગમે એટલું લાંબુ, ગમે એટલું જાડું દોરડું હોય, તમારે ગાંઠ પાડવી, ચપટી વગર ગાંઠ પડી જાય. આ કોઈ જાદુ નથી, હા, એવું કોઈ દુનિયાનો મહાન જાદુગર નથી, કે આ કોઈ માતાજીનો ચમત્કાર નથી. આ ટેકનિક છે, ખાલી આ રીતે પકડી રાખો, આમ પકડો એસી લાઈ, અહીંથી બે ખાલિયાને વાળો, આ છેડો બહાર અંદર સુધી લઈ શકશો, અહીં સુધી રાઉન્ડ લઈ ગયો, નો પ્રોબ્લેમ. ખાલિયાને ફક્ત ને ફક્ત આ રીતે હાડતા જાઓ, મૂકતા જાઓ, વાળતા જાઓ, મૂકતા જાઓ. જેટલો તમે રાઉન્ડ કહી રહ્યો એટલી ગાંઠ ઇઝીલી સેકન્ડની અંદર ફટાફટ પડી ગઈ. હાલ લાગી છે 1, 2, 3, 4, 5, 6 ગાંઠ પણ એવી રીતે પડશે કે એને ક્યાંય ચડો તો વાંધો નહીં આવે. આ ઉપરાંત શાળા સ્વચ્છતા તથા નિર્મળ શાળા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ ઉપચારાત્મક શિક્ષણ કાર્ય અને ગુણોત્સવ કાર્યક્રમ અંગેની ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. શાળા સલામતી અને ઓરિએન્ટેશન કેમ્પ સરસ્વતી તાલુકાના આચાર્યશ્રીઓનો આજની તારીખે રાખવામાં આવેલો હતો, જેમાં 13-10-2015ના રોજ શાળાઓની અંદર શાળા સલામતીના મોરટલ બાબતની તાલીમ આપવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી ત્રિલોક કુમાર ઠાકર સાહેબે આવી અને સુંદર રીતે દરેક બાબતનું માર્ગદર્શન આપેલું છે. સાથે સાથે શાળાની અંદર સાવચેતીના શું શું પગલાં લઈ શકાય એ બાબતે પણ એમને માર્ગદર્શન આપ્યું છે. શાળા સલામતીના આ ઓરિએન્ટેશન વર્કશોપ બાદ શાળાના સાંસ્કૃતિક અને વહીવટી પ્રશ્નોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન જયંતિની શાળા સ્વચ્છતા, ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ બાબતની સાવચેતીના પરિપગલાં, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને સુકન્યા યોજના બાબતની જાણકારી અને અન્ય બાબતો જે વહીવટી છે એની પણ આ તાલીમ વર્ગની અંદર ચર્ચા કરવામાં આવનાર છે.